કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ પહેલીવાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે ગઈકાલે લોકસભા અધ્યક્ષ સુમિત્રા દેશમ પાર્ટી દ્વારા પ્રસ્તાવિત અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકાર કરી લેવામાં આવ્યો છે અને આ દરખાસ્ત પર હવે શુક્રવાર વીસ તારીખે લોકસભામાં ચર્ચા કરવામાં આવશે કેરળના પ્રસિદ્ધ સબરીમલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ બંધ વિશે ગઈકાલે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે મંદિર કોઈની અંગત સંપત્તિ નથી અને મહિલાઓને પણ ભગવાનના દર્શન કરવાનો બરાબર હક છે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની બેચે ગઈકાલે આદેશ આપ્યો છે કે મહિલાઓને દર્શન ના કરવા દેવું તે બંધારણની વિરુદ્ધ છે અને માટે હવે મંદિરમાં મહિલાઓ પણ દર્શન કરી શકશે સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા અવિરત વરસાદથી જળસંકટ લગભગ દૂર થઈ ગયું છે મોટા ભાગના ડેમો છલકાઈ ગયા છે અથવા તો તેમાં નવા નીર આવી ગયા છે ખંભાળિયાનો સિંહણ ડેમ ફલ્લાનો કંકાવટી ડેમ જામનગરનો સરસોઈ ડેમ અને જુનાગઢનો ભાખરવડી ડેમ છલકાઈ ચૂક્યા છે વરસાદથી માણસો તો શું પણ જાનવરો પણ પરેશાન થઈ રહ્યા છે વરસાદના કારણે મચ્છરોના ત્રાસથી દુઃખી થઈને જંગલનો રાજા સિંહ પણ ગઈકાલે ખંભા નજીક એક માર્ગ પર ફરતું દેખાયો હતો રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે શ્રી મનોજ અગ્રવાલે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે ગઈકાલે તેઓ રાજકોટના પૂર્વ કમિશનર શ્રી અનુપમ ગેહલોત પાસેથી ચાર્જ લઈને કહ્યું કે રાજકોટ પોલીસની વર્તમાન કામગીરી ખૂબ જ સંતોષજનક છે અને સારી છે જ્યારે કે લોકલાડીલા અનુપમ ગેહલોતે કહ્યું કે રાજકોટ એક જાગતું શહેર છે અને તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન પ્રજાનો ઘણો સહકાર મેળવ્યો છે આજના અખબારોથી બસ આટલું વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહેજો સૌરાષ્ટ્ર ટીવી આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં આજે જ ડાઉનલોડ કરો આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં